પશુપાલન વ્યવસાયનો વ્યાપક સવિશેષ છે, પરંતુ દેશી ગાયોનો ઉછેર ઘટી રહ્યો છે. દેશમાં દૂધ ડેરી વિશે તો સાંભળ્યું છે, પરંતુ ક્યારે સાંભળ્યું છે કે ગૌમૂત્રની ડેરી? જી હા, રાજ્યમાં ભાભરના એક પશુપાલકે એક નવા જ સ્ટાર્ટઅપ માટે ગૌમૂત્ર ડેરી બનાવીને પશુપાલકોને કમાણી કરાવવા સાથે જ પોતે પણ ઉત્તમ આવક લઈ રહ્યો છે. ગૌમૂત્ર ડેરી બનાવી પશુપાલકે કેવી કમાલ કરી તેને નિહાળીએ કૃષિ વિશ્વમાં. ભાભરના ખેડૂતે ગૌમૂત્ર ડેરી બનાવી કરી અનોખી પહેલ. દૂધની ડેરીની જેમ ગૌમૂત્ર કલેક્શનનું કર્યું સ્ટાર્ટઅપ. ગૌપાલકોને વેસ્ટ જતા ગૌમૂત્રના મળી રહ્યા છે પૈસા. 7 વર્ષથી ચલાવે છે વિશ્વમાં કદાચ એકમાત્ર ગૌમૂત્ર ડેરી. ગૌમૂત્ર ડેરી થોડું સાંભળીને વિચિત્ર લાગતું હશે, પરંતુ પશુપાલન વ્યવસાયમાં જેમ દૂધ કલેક્શન માટે ગામડે ગામડે દૂધ ડેરી હોય છે, તેમ આગામી સમયમાં ગૌમૂત્ર કલેક્શન ડેરી પણ હશે. જી હા, આવા જ ઉદ્દેશ્ય સાથે ભાભર તાલુકાના અબાલા ગામના પશુપાલક મકનભાઈ પુરોહિતે નવું જ સ્ટાર્ટઅપ કર્યું છે. ગૌમૂત્રના અનેક ફાયદાઓ રહેલા છે, પરંતુ ગૌમૂત્ર મોટે ભાગે વેસ્ટ જાય છે. પશુપાલકોને માત્ર દૂધ ઉત્પાદન માટે થઈને ગાયોનો ઉછેર કરવો મોંઘો પડે છે. દૂધ ઉત્પાદન 12 મહિના હોતું નથી, પરંતુ જો પશુપાલકોને દૂધની સાથે સાથે ગૌમૂત્રના પણ પૈસા મળે તો તેમને ગાય રખરખાવ સરળ બને છે. પશુપાલકો વધુ ને વધુ ગૌપાલન કરતા થાય એવા ઉદ્દેશ્યથી શરૂ કરેલા પ્રોજેક્ટમાં તેમને સફળતા મળી છે. આ ગૌમૂત્ર ડેરી બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે મારા ફાધરની એક ઈચ્છા છે, એક એવું એમનું એક સપનું છે કે ગૌમૂત્રના માધ્યમથી ખેડૂતોને પૈસા મળે. અત્યારે જે દૂધ ઉપર આપણે ગાય રાખવી શક્ય નથી કોઈ પણ ખેડૂતને કે કોઈ પણ ગૌપાલકને. અત્યારે આપણે દૂધ ઉપર ગાય રાખવા જઈએ તો ખેડૂતને ગાય પોસાતી નથી, દૂધ ઓછું આપે છે. એટલે તે માટે આપણે આ ગૌમૂત્ર ડેરીની સ્થાપના કરી છે, તેથી કે ખેડૂતો ગૌમૂત્ર વેચી અને પૈસા કમાય અને એમની આવક વધારો થાય, જેથી વેસ્ટ જતા ગૌમૂત્રના ખેડૂતને પૈસા મળે અને ખેડૂત ગાયને સુખીથી એના ઘરે રાખી શકે. અને જે ખેડૂતો ગાય નથી રાખતા એમને ઓર્ગેનિક ખેતી કરવી છે તો પણ આપણે એમને અહીંથી એક ગૌમૂત્ર આપણે અહીંથી પૂરું પાડી છે. આધુનિક ટેકનોલોજીના જમાનામાં નવા નવા સંશોધનો થતા રહે છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો આગળ વધી રહ્યા છે, ત્યારે ગૌમૂત્ર અને ગૌમૂત્ર આધારિત જૈવિક ખાતરોની ડિમાન્ડ વધી છે. એક ગાય દરરોજ 12-15 લીટર ગૌમૂત્ર આપે છે. દેશી ગાયને બચાવી હશે તો દૂધની સાથે ગૌમૂત્રની પણ પશુપાલકને કિંમત આપવી પડશે. ગૌમૂત્ર થકી પણ ખેતીમાં અનેક ફાયદા છે, ત્યારે અંબાલાના ખેડૂતે નવા સ્ટાર્ટઅપ સાથે વેસ્ટ ગણાતા ગૌમૂત્રમાંથી બેસ્ટ પ્રોડક્ટ બનાવી છે. દૂધની જેમ ગૌમૂત્ર અર્ક અને ખાતરનું બજારમાં વેચાણ કરી રહ્યા છે. ખેડૂતે વાડી ઉપર જ 2 વીઘામાં ગૌમૂત્રમાંથી વિવિધ અર્ક અને ખાતર તૈયાર કરવા પ્રોસેસિંગ પ્લાન્ટ નાખ્યો છે. દરરોજનું 1000 લીટર ગૌમૂત્ર પ્રોસેસ થાય તેવા પ્લાન્ટથી શરૂઆત કરી હતી. ખેડૂતો વધુ કૃષિ ઉત્પાદન મેળવવા આડેધડ રાસાયણિક ખાતર વાપરી રહ્યા છે, પરંતુ છેલ્લા 10 વર્ષથી ગુજરાતમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. પરંતુ બધા ખેડૂતો ગાયનો ઉછેર કરી શકતા નથી, પરંતુ ગાયોનો ઉછેર કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે ભાભરના ખેડૂતે કંઈક અનોખું કાર્ય અપનાવ્યું છે. જેમ દૂધ કલેક્શન માટે ડેરીઓ હોય છે, તેમ મગનભાઈ પુરોહિતે 10-12 ગામમાં પશુપાલકોનો સંપર્ક કરીને ગૌમૂત્ર એકત્રિત કર્યું છે. લોકોને વધુ ને વધુ દેશી ગૌવંશનો ઉછેર કરે તે હેતુથી વેસ્ટ ગૌમૂત્રનું કલેક્શન કરી રહ્યા છે. તેઓ ગૌમૂત્રના પ્રતિ લીટર 5 રૂપિયા જેવી કિંમત ચૂકવે છે, જેનાથી ખેડૂતોને વેસ્ટ જતા ગૌમૂત્રથી પણ આવક થઈ રહી છે. જે આ ડેરી છે એમાં હું ગૌમૂત્ર આપવા આપું છું અને રોજનું મારે 20 લીટર જેવું થાય છે અને રોજ હું આપવા આવું છું. 1 મહિનાની અંદર 3-4 હજાર રૂપિયાનું ગૌમૂત્ર થાય છે અને આ ફેક્ટરીમાં હું જોડાયેલો છું. અબાળાના મગનભાઈ પુરોહિતે બીકોમ સુધીનો અભ્યાસ કર્યા બાદ પિતાજીના વારસાને આગળ વધારી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી ભાભર તાલુકામાંથી દરરોજનું 1000 લીટર ગૌમૂત્ર કલેક્શન કરીને તેનું ફિલ્ટર કરે છે. ગૌમૂત્ર ફિલ્ટર કરીને તેમાંથી પોટાશ, એમોનિયા ઉપરાંત ગૌ અર્ક તૈયાર કરવામાં આવે છે. દરરોજ 1000 લીટર ગૌમૂત્ર ફિલ્ટર કરતો પ્લાન્ટ બનાવવા 50 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
સાત વર્ષથી મળેલી સફળતા બાદ હવે વધુ નવો દૈનિક 10,000 લીટર ગૌમૂત્ર ફિલ્ટરનો પ્લાન્ટ તૈયાર કરી રહ્યા છે. આ બનાવવા પાછળ 3 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કર્યો છે. 1,000 લીટરમાંથી 500 લીટર ગૌમૂત્ર અર્ક તૈયાર થાય, 30 કિલો પોટાશ પાવડર મળે છે. ફિલ્ટર કરેલા ગૌમૂત્ર અર્ક 50 રૂપિયા લીટરના ભાવે વેચાણ કરે છે. દર મહિને 30,000 લીટર જેટલું ગૌમૂત્ર એકત્રિત થાય છે, જેના ખેડૂતોને 1.5 લાખ રૂપિયા ચૂકવે છે. આ ગૌમૂત્ર ડેરી આપણે છેલ્લા 7 વર્ષથી ચલાવી રહ્યા છે. છેલ્લા 2017માં આની સ્થાપના આપણે કરી હતી તનુપ્રસાદ પરિવારના નામથી. આપણે અત્યારે 7 વર્ષ પહેલાં 2017માં 50 લીટર ગૌમૂત્રથી આપણે સ્ટાર્ટિંગ કર્યું હતું. 50 લીટરથી સ્ટાર્ટિંગ કર્યું હતું. અત્યારે આપણે રોજનું 1,000 લીટર ગૌમૂત્ર અહીંયા આ પ્લાન્ટમાં લઈએ છીએ અને નેક્સ્ટ 4-6 મહિનામાં આપણે બીજો પ્લાન્ટ ઊભો કરવાનો છે, જેમાં રોજનું 10,000 લીટર ગૌમૂત્ર આવશે અને એને આખું પ્રોસેસ કરી અને ખેડૂતોને આપવામાં આવશે. અત્યારે આપણે રોજનું 1,000 લીટર અહીંયા લેવામાં આવે છે અને રોજના દર મહિને 2-3 લાખ રૂપિયા ખેડૂતોને ગૌમૂત્રના માધ્યમથી ચૂકવવામાં આવે છે. જે વેસ્ટ ગૌમૂત્ર જતું હતું ખેડૂતોનું, એના આપણે અહીંયા આપણે પૈસા આપીએ છીએ. રોજના આપણે સરકારે અહીંયા 30 રૂપિયા ગૌમૂત્રના આપે છે, આપણે આ પ્લાન્ટના માધ્યમથી રોજના 50 રૂપિયા એક ગાયના આપીએ છીએ. લગભગ 150-200 ગાયો અહીંયા આજુબાજુના વિસ્તારની આપણે આ પ્લાન્ટની સાથે જોડાયેલી છે. ગાયનો ઉછેરથી માત્ર દૂધ માટે નહીં, પરંતુ ગૌમૂત્ર થકી પણ સારા પૈસા કમાવી શકાય છે. અબાલાના ગૌપ્રેમી પશુપાલકે કરેલું સ્ટાર્ટઅપ પશુપાલકોને ગાયોના ઉછેર માટે જરૂર પ્રોત્સાહિત કરશે તે માનવું રહ્યું. ભાબરથી મહેન્દ્ર પટેલ સાથે કૃષિ વિશ્વ ડેસ્ક, GSTV.